આ કરવત કાઠી સાડી છે, જે વિદર્ભની ખાસિયત છે. તેની બોર્ડર કરવતી જેવી મંદિર આકારની છે. આવી બોર્ડર એ આ પ્રાંતની અનોખી ભાત છે. મોટા ભાગે તે કરવત બોર્ડર સિલ્ક ટસરના નામે જાણીતી છે. આંધલ ગામ અને મોહાડી વિસ્તારમાં આ ડિઝાઇન જ બનાવાય છે. આ બીજે ક્યાંય નહીં બનત. ભંડારાના આંધલ ગામના 51 વર્ષના વણકર જગદીશ નિપાણી હાથશાળ પર કરવત કાઠી સાડી કે કરવત બોર્ડર સાડી વણે છે. આ કળા વણાટકામ માટે જાણીતા કોષ્ઠી સમાજનો પરંપરાગત વ્યવસાય છે. હાથવણાટની આ પરંપરાને આજે પણ જાળવી રાખવામાં કોષ્ઠી સમુદાયના વણકરોનો મોટો ફાળો છે. મનાય છે કે પહેલી કરવત કાઠી સાડી આંધલ ગામમાં બનાવાઈ હતી, જેને હાલ GI ટેગ પણ મળ્યો છે. પણ કરવત કાઠી સાડી બનાવવાની શરૂઆત કોણે કરી? 1985માં કરવત કાઠી વણાટની શરૂઆત અહીં આંધલ ગામમાં થઈ હતી. હેન્ડલૂમ કોર્પોરેશન અમારી પાસેથી 9 વારની સાડી લઈ જતા. જ્યારે તેમણે આવી ખાસ પ્રકારની બોર્ડર બનાવવા કહ્યું, ત્યારે મારા પિતાએ તે બનાવવામાં રસ બતાવ્યો. તેઓ માનતા હતા કે વણકર તરીકે આપણે હંમેશા નવી પેટર્ન બનાવવી જોઈએ. કોર્પોરેશને રેશમના દોરા આપ્યા અને વિનંતી કરી કે તેનો ઉપયોગ તેઓ કરવત જેવી બોર્ડર બનાવવા માટે કરે. ત્યાં રેશીમચ્યા તેનામધ્ય એક કરવતી સાડીથી ડિઝાઇન કાઢણ્યાકરિતા સાંગિતલા આણિ માઝ્યા વડલાની હે કરવતી સાડીથી ડિઝાઇન કાઢલી. સ્થાનિકો પ્રમાણે કરવત કાઠી સાડીનું વણાટકામ 1990માં આંધલ ગામમાં શરૂ થયું, જ્યારે ગામમાં આશરે 2000 વણકરો હતા. હાલ માત્ર 90 જેટલા રહ્યા છે અને તેઓ પણ વૃદ્ધ છે. એક સાડી બનાવતા 8 દિવસ લાગે છે. જો સાડીમાં વધારે ઝીણું કામ હોય તો 6 વારની સાડી બનાવતા 15 દિવસનો સમય પણ લાગે. ઘણા પ્રયાસ છતાં આટલા દિવસોના વણાટકામના માત્ર 3500 રૂપિયા મળે. આટલી ઓછી મજૂરી સાથે યુવા પેઢીને આ વ્યવસાય ચાલુ રાખવામાં રસ નથી. જો કે એક સમયે પુરુષોના ક્ષેત્ર મનાતા આ કામમાં હવે મહિલાઓ પણ જોડાય છે. મારા લગ્ન થયા તો મેં આલી તો કાંડે ભરાયેલા શીખલી. મારા લગ્ન થયા અને હું અહીં આવી. પહેલા હું દોરા બનાવતા શીખી. જ્યારે મારા પતિ બીમાર પડ્યા ત્યારે હું વણાટકામ શીખી અને શરૂઆતમાં કાપડ બનાવતા શીખી. પણ હાથવણાટના કાપડની માંગ નથી, તેથી મારે એક ખાનગી કંપનીમાં નોકરી કરવી પડી. મને ના ગમ્યું તો મેં નોકરી છોડી દીધી અને સાડીના વણાટકામમાં પાછી આવી, ખાસ કરીને કરવત કાઠી સાડી. પ્રતિભાએ પરિવારની જરૂરિયાતોને જોતા સાડીનું વણાટકામ શરૂ કર્યું અને તેમના જેવી સ્ત્રીઓના કારણે જ આ પરંપરાગત હસ્તકલા ટકી રહી છે. આજે શહેરની કેટલીક મહિલાઓ કરવત કાઠી સાડીનું વણાટકામ કરે છે, જો કે તેમની સંખ્યા ઓછી છે. આ પરંપરાગત કારીગરી અને ગામડાની સંસ્કૃતિને જાળવવા એક જ નગરના સાધના અને ગોપીચંદ નિનાવે આગળ આવ્યા છે. આ પરંપરા જળવાઈ રહે તેની ખાતરી કરવા તેઓ મહિલાઓને વણાટકામના વ્યવસાયમાં પ્રવેશવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. સ્વસહાય જૂથો સાથે કામ કરીને તેઓ વધુ મહિલાઓને આ સાંસ્કૃતિક વારસામાં જોડાવા અને ટકાવી રાખવા પ્રેરણા આપવા માંગે છે. માજા ગાવચી કસી હે સંસ્કૃતિ હતી કરવત કાઠી સાડી. આ અમારી સંસ્કૃતિ છે. આ ગામ કરવત કાઠી સાડી માટે જાણીતું છે, જે ભારત જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ થઈ છે. અમે આ પરંપરાને જીવંત કરી તેને વ્યવસાયિક રૂપ આપવા માંગીએ છીએ. મેં મારા પત્નીને મહિલાઓનું સ્વસહાય જૂથ બનાવવા કહ્યું. આ જૂથથી તેમણે વેપાર શરૂ કર્યો. હાલમાં તેમાં 20-25 સભ્યો છે, તેમાં પુરુષો પણ છે. કેટલાક સ્પિનિંગ કરે છે તો કેટલાક વણાટકામ પર ધ્યાન આપે છે. આ ક્ષેત્રમાં વૃદ્ધો જ બચ્યા હોવાથી કલાકારો અને વણકરો મળવા મુશ્કેલ બની રહ્યા છે. અમે મહિલાઓને તાલીમ આપી રહ્યા છીએ, પણ ઘણી ઓછી મહિલાઓ વણાટકામમાં જોડાવા માગે છે, કારણ કે તેમને આ ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધારે લાગે છે. છતાં કેટલીક મહિલા વણકર છે, સિલ્ક સાડી બનાવવા માટે રેશમના કીડા જરૂરી છે, જેનું ઉત્પાદન મોટા ભાગે મહિલાઓના હાથમાં છે. ભંડારા જિલ્લાના પાવનીમાં આવેલા નિષ્ઠી ગામનો ધીવર સમુદાય રેશમના કીડાના ઉત્પાદનમાં સંકળાયેલો છે. સમુદાયના આશરે 150 કુટુંબો જંગલોમાં તેનું ઉત્પાદન કરે છે, જેમાં મહિલાઓની ભાગીદારી મુખ્ય છે. જે આમ જે સાસરે છે, વડીલ વગેરે સગડે વ્યવસાય કરે છે,
મારા સસરા અને તેમના પિતા વ્યવસાયમાં હતા, પણ તે સમયે મહિલાઓ ખેતી અને ઘરકામમાં વ્યસ્ત હોવાથી સેલ્ફ પ્રોડક્શનમાં ધ્યાન નહોતી આપી શકતી. હવે મહિલાઓ પગભર થવા ઈચ્છતી હોવાથી વધારે પ્રમાણમાં રેશમના ઉત્પાદનમાં જોડાઈ રહી છે. જાસ્તત જાસ્ત મહિલા આ કામત રેશમ ઉદ્યોગમાં ઉતરવા લાગ્યા. 2015 થી આ મહિલાઓ રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. અમે સિલ્ક ઓફિસમાંથી રેશમના કીડાના ઈંડા મેળવીએ છીએ. જ્યારે આ ઈંડામાંથી નાની ઈયળો નીકળે છે, ત્યારે અમે તેમને જંગલમાં અર્જુન વૃક્ષો પર મૂકીએ છીએ. અમારે રોજ તેમની દેખરેખ કરવી પડે છે. એકવાર તે બધા પાંદડા ખાઈ જાય, પછી તેને નવા ઝાડ પર ખસેડવા પડે છે. કેટરપિલરને પરિપક્વ થતા 1-1.5 મહિનાનો સમય લાગે છે. પછી તેઓ સ્ટેજ પર પહોંચે છે, જ્યાં તે કોકુન બનાવવાનું શરૂ કરે છે. કોકુન બન્યા પછી કેટરપિલરને પતંગિયામાં પરિવર્તિત થવામાં અને કોકુનમાંથી બહાર આવવામાં લગભગ વધુ 8 દિવસ લાગે છે. કોસા તૈયાર થયાનંતર હા 8 દિવસાતુન હા અડીચા ફૂલપાકરૂ નિગુન બહાર યેતે. ભંડારાના આંધલ ગામમાં આજ રેશમના કીડામાંથી નીકળેલા રેશમનો ઉપયોગ દોરા બનાવવા થાય છે, જે આખરે કરવતકાઠી સાડીઓમાં વણાય છે. ઓછા વણકરો બચ્યા હોવાથી આ રેશમ હસ્તકલાના ભાવિ વિશે ચિંતાઓ હતી. જો કે હવે મહિલાઓ આ વ્યવસાયમાં જોડાઈ રહી હોવાથી ગામ લોકોને આશા છે કે કરવતકાઠી સાડીની સાંસ્કૃતિક પરંપરા જળવાઈ રહેશે.